તેના વિશે અભ્યાસ કરીશું. તો બાળકો, સૌપ્રથમ આપણે તેના શબ્દાર્થ છે કે તે સંસ્કૃત શબ્દનું ગુજરાતી શું થાય તેની માહિતી મેળવી લઈએ, ત્યારબાદ આપણે તે પાઠની સમજૂતી મેળવીશું. તો તૈયાર છો ને બાળકો? હા, તો ચાલો બોર્ડ ઉપર ધ્યાન રાખો. સૌપ્રથમ પાઠનું નામ કરોતિ એટલે કે કરે છે. શું થાય બાળકો? કરોતિ એટલે કે કરે છે. કોણ શું કરે છે તેને સંસ્કૃતમાં શું કહેવાય તે આપણે આ પાઠની અંદર ભણવાનું છે. તો જોઈએ પહેલા આપણે સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ. પહેલું છે એસવ. એસવ એટલે આ, પણ એસવ પુલિંગમાં આવે છે. આ પ છે બાળકો, મેં રસવ વાળું કરેલું છે. અહીંયા પુ પુલિંગ એટલે કે પુરુષ માટે. એસવ એટલે આ. ત્યારબાદ ખેલતી. ખેલતી એટલે રમે છે. શું થાય બાળકો? ખાસ યાદ રાખજો શબ્દાર્થ, તો જ તમને આ જે વાક્ય આપેલા હોય આપણને પાઠ્યપુસ્તકની અંદર તેનું ગુજરાતી કરતા આવડશે. ખેલતી એટલે રમે છે. ત્યારબાદ પઠતી. પઠતી એટલે વાંચે છે. પઠતી એટલે વાંચે છે. ત્યારબાદ એશાહ. એશાહ એટલે પણ આ જ થાય. બાળકો તમને એવો પ્રશ્ન થશે કે એશાહ તેનું ગુજરાતી પણ આ, એશાહ તેનું ગુજરાતી પણ આ. તો બાળકો અહીંયા સ્ત્રીલિંગ છે. શું છે? એશાહ એટલે સ્ત્રીલિંગ. આ સ્ત્રીલિંગ માટે છે, આ છે એ પુલિંગ માટે છે. સમજાણો બાળકો, એશાહ એટલે પુલિંગ, એશાહ એટલે સ્ત્રીલિંગ, છોકરી માટે વપરાય. ત્યારબાદ લિખતી. લિખતી એટલે લખે છે. લખવું, તમે લખો છો ને બાળકો, તેને સંસ્કૃતમાં કહેવાય લિખતી. ત્યારબાદ ગાયતી. ગાયતી એટલે ગાય છે, ગાવું. આપણે ગીત ગાઈ ને બાળકો તેને કહેવાય ગાયતી. ચાલો બાળકો આટલું સમજાઈ ગયું. હવે જોઈએ આપણે આગળ એતત. એતત એટલે નપુંસકલિંગ, તેનો અર્થ પણ આ જ થાય. તો બાળકો તમે ખાસ ધ્યાન રાખજો કે ત્રણ વાર આ શબ્દ આવ્યો તો ક્યારે સ્ત્રીલિંગ છે, ક્યારે પુલિંગ છે, ક્યારે નપુંસકલિંગ છે. તો કે એસહ આપેલું હોય તો તે નપુંસકલિંગ, એસાહ આપેલું હોય તો તે સ્ત્રીલિંગ, અને એતત આપેલું હોય તો નપુંસકલિંગ. સમજાઈ ગયું બાળકો? ખાસ ધ્યાન રાખજો આ ત્રણ શબ્દમાં. ત્યારબાદ ઉડયતી. ઉડયતી એટલે ઉડે છે. બાળકો વિમાન છે તે આકાશમાં ઉડે ને, પંખીઓ આકાશમાં ઉડે તો તેને કહેવાય સંસ્કૃતમાં ઉડયતી. તેનો ગુજરાતી અર્થ થાય છે ઉડે છે. ત્યારબાદ પશ્યતી. પશ્યતી એટલે જુએ છે. પશ્યતી એટલે જો. ત્યારબાદ ક્ષિપતી. ક્ષિપતી એટલે ફેંકે છે, ફેંકવું. તમે બોલ, બેટ બોલ રમતા હોય ત્યારે બોલનો ઘા કરો ને તો એને કહેવાય ફેંકવું, દડો ફેંકો તેને કહેવાય ક્ષિપતી. ક્ષિપતી એટલે કે ફેંકે છે. ત્યારબાદ શૃણોતી. શૃણોતી એટલે કે સાંભળે છે. શૃણોતી એટલે સાંભળવું. ત્યારબાદ વદતી. વદતી એટલે બોલે છે. વદતી એટલે બોલવું. તો બાળકો આ હતા આપણા શબ્દાર્થ જે તમારે સંસ્કૃત ટુ લાઇન બુકની અંદર પીડીએફ માંથી જોઈ અને લખવાના છે. હું તેની પીડીએફ તમને મોકલીશ બાળકો, અને સાથે સાથે લખીને તમારે યાદ પણ રાખવાના છે. તો બાળકો હવે આપણે પાઠ 7 છે તે સમજીએ. ખોલો તમારી સંસ્કૃત પાઠ્યપુસ્તકની બુક અને તેમાં પેજ નંબર 24. ચાલો બાળકો આપણે હવે તેની સમજૂતી મેળવીએ પાઠ 7 ની. જો તમને પાઠ 7-24 માં પેજ ઉપર આપેલો છે બાળકો, તેમાં છે પાઠનું નામ કરોતી એટલે કે કરે છે. ત્યારબાદ આપેલું છે સચિન. સચિન એટલે છોકરાનું નામ છે. સચિન એટલે સચિન. એસહ સચિન. એસહ એટલે આ. સચિન એટલે સચિન, આ સચિન. સચિન ખેલતી. ખેલતી એટલે બાળકો આપણે શબ્દાર્થમાં આવી ગયું હતું, શું થાય? રમે છે. તમને ચિત્ર પણ બતાવેલું છે બાળકો કે સચિન રમે છે, તો તેનું ગુજરાતી થશે સચિન, આ સચિન, સચિન રમે છે. ત્યારબાદ જોઈએ નંબર 2, વેદાંત. વેદાંત છે તે છોકરાનું નામ છે. એસહ વેદાંત એટલે આ વેદાંત. વેદાંત પઠતી. પઠતી એટલે વાંચે છે. તો શું થશે બાળકો તેનું ગુજરાતી? વેદાંત વાંચે છે. ફરીવાર જોઈ લઈએ આપણે.
વેદાંત આ વેદાંત વેદાંત વાંચે છે. બાળકો તમને ચિત્રમાં આપેલું છે એટલે તમે સરળતાથી તેનું ગુજરાતી કરી શકો કે વેદાંત શું કરે છે. ચિત્રમાં છે કે વેદાંત વાંચે છે અને આપણને સંસ્કૃત શબ્દ પણ આપેલો છે કે પઠતી, તો પઠતીનો ગુજરાતી અર્થ થાય વાંચવું. ત્યારબાદ નંબર 3 જોઈએ તો કે દિવ્યા. દિવ્યા છે એ છોકરીનું નામ છે, તો દિવ્યા. ત્યાં ખાસ જુઓ બાળકો, એ શબ્દ નથી, શું છે? એશા, તે સ્ત્રીલિંગ માટે વપરાય છે. આ દિવ્યા, દિવ્યા લિખતી. તમે જોઈ શકો છો બાળકો ચિત્રમાં કે દિવ્યા છે તે લખે છે, તો તેનું સંસ્કૃત થશે લિખતી. હવે તેનું આપણે ગુજરાતી જોઈએ તો કે દિવ્યા, આ દિવ્યા છે, દિવ્યા લખે છે. ત્યારબાદ મીરા, તો ત્યાં પણ જુઓ બાળકો એ સહ કે એ તત્નો ઉપયોગ નથી થયો. શેનો થયો છે? તો કે છોકરી છે તેટલા માટે એસા, એસા મીરા, આ મીરા છે. મીરા ગાયતી, તો ગાયતી એટલે ગાય છે, ગાન કરે છે. મીરા ગાય છે. ત્યારબાદ વિમાનમ, વિમાનમ એટલે વિમાન. એતત વિમાનમ, એતત નપુંસકલિંગ માટે વપરાય બાળકો, કે તે વિમાન છે. વિમાન ઉડયતે, ઉડયતે એટલે ઉડે છે, વિમાન ઉડે છે. સમજાઈ ગયું બાળકો? હવે જોઈએ આપણે પેજ નંબર 25 ઉપર. વિવેક એટલે છોકરાનું નામ છે વિવેક. એ સહ વિવેક, આ વિવેક છે. વિવેક પશ્યતિ, વિવેક જુએ છે. જો બાળકો આપણને ચિત્રમાં બતાવ્યું છે કે વિવેક છે તે જુએ છે. ત્યારબાદ કપિલ, એ સહ કપિલ, આ કપિલ છે. કપિલ ક્ષિપતિ, ક્ષિપતિ એટલે બાળકો શું થાય? ફેંકવું. કપિલ ફેંકે છે. તો આપણે ચિત્રમાં જોઈ અને કૌંસમાં લખી શકીએ કે કપિલ દડો ફેંકે છે. ત્યારબાદ મયુર, એટલે છોકરાનું નામ છે મયુર. એ સહ મયુર, આ મયુર છે. મયુર શૃણોતિ, શૃણોતિ એટલે સાંભળવું. શું થાય બાળકો? સાંભળવું. મયુર સાંભળે છે. ત્યારબાદ નિશા, એસા નિશા, આ નિશા. નિશા વદતી, વદતી એટલે બોલવું. નિશા બોલે છે. તો બાળકો આ હતો આપણો પાઠ 7 જે અહીંયા પૂર્ણ થાય છે. બાળકો તમારે બધાએ તે પાઠ છે તેનું ગુજરાતી પણ સુંદર અક્ષરે અને વ્યવસ્થિત રીતે કરવાનું અને લખવાનું પણ સાથે સાથે. તમને યાદ રહી ગયું ને બાળકો કે કયા શબ્દનું શું ગુજરાતી થાય છે? ફરી એકવાર હું બાળકો તમને ટ્રાન્સલેશન એટલે કે ગુજરાતી કરાવી દઉં. એક નજર કરી લઈએ તો ધ્યાન રાખજો. સચિન, એ સહ સચિન, સચિન ખેલતી, આ સચિન છે, સચિન રમે છે. વેદાંત, એ સહ વેદાંત, વેદાંત પઠતી, વેદાંત આ વેદાંત છે, વેદાંત વાંચે છે. દિવ્યા, એ સહ દિવ્યા, દિવ્યા લિખતી, આ દિવ્યા છે, દિવ્યા લખે છે. મીરા, એ સહ મીરા, મીરા ગાયતી, આ મીરા છે, મીરા ગાય છે. વિમાન, એ તત વિમાનમ, વિમાનમ ઉડ્યતે, આ વિમાન છે, વિમાન ઉડે છે. વિવેક, એ સહ વિવેક, વિવેક પશ્યતિ, વિવેક આ વિવેક છે, વિવેક જુએ છે. કપિલ, એ સહ કપિલ, કપિલ ક્ષિપતિ, આ કપિલ છે, કપિલ ફેંકે છે. મયુર, એ સહ મયુર, મયુર શૃણોતિ, આ મયુર છે. મયુર એટલે કે છોકરાનું નામ છે, આપણે અહીંયા મોર એવો અર્થ કરવાનો નથી. મયુર છે તે સાંભળે છે. નિશા, એ સહ નિશા, નિશા વધતી, નિશા છે તે બોલે છે. તો બાળકો આ હતો આપણો પાઠ 7 કરોતી. તમને બધાને સમજાઈ ગયો હશે તેવી હું આશા રાખું છું. તો બાળકો તમારે બધાએ હોમવર્કમાં આ શબ્દાર્થ છે તે ટુલાઇન બુકમાં સારા અક્ષરે લખી લેવાના છે અને સાથે સાથે યાદ પણ રાખવાના છે. હવે આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખીએ.